અમરેલી ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા કોરોના વાયરસ અન્વયે દરરોજ ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞ અન્નક્ષેત્રમાં સ્વામિનારાયણ મંદિરના સંતોની મુલાકાત લીધેલ. સમગ્ર વિશ્વ કોરોનાના અજગર ભરડામાં સપડાયું છે. સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જેઓ રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનું જીવન ટકાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે અમરેલીના પન્નતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સતત છેલ્લા 24 દિવસથી અમરેલી વિસ્તારના લોકોની પડખે ઊભા રહીને દરરોજ 48,000 માણસોની રસોઈ બનાવી ગામડે ગામડે પહોંચાડવામાં આવે છે, જેને 3 ભાગમાં અમરેલી, કુંકાવાવ અને વાડિયા એમ 3 તાલુકામાં વહેંચવામાં આવી રહેલ છે. આજે અમરેલીની સ્થિતિ ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞની પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિરના સંતો શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીજી તેમજ શ્રી મુનિ સ્વામીજીએ મુલાકાત લીધી હતી. આ જરૂરિયાતમંદ લોકો માટે પરેશભાઈના રસોડી પ્રસાદ બને છે અને લોકોની આંતરડી ઠારી હજારો લોકોના આશીર્વાદ મળે છે, ત્યારે મુલાકાતે આવેલા બંને સ્વામીજીએ એક સાચા લોકસેવકની ફરજ અદા કરી રહેલ શ્રી ધાનાણીની ખૂબ જ પ્રશંસા કરી હતી તેમજ આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારે પરેશભાઈ ધાનાણી દ્વારા બંને સ્વામીજીને ફૂલહારથી સન્માનવામાં આવેલ છે. અશોક મણવાર, JDS TV, અમરેલી.